દાહોદના દેવગઢ બારિયા સબજેલમાંથી કેદીઓ થયા ફરાર. સબજેલનું તાળું તોડી 13 કેદીઓ ફરાર થયા છે. કેદીઓ એ બે બેરેકના તાળા તોડી કાઢ્યા અને જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા. વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 13 કેદીઓ સબજેલમાંથી ફરાર થયા છે. મોડી રાત્રે તમામ કેદીઓ ફરાર થતા સમગ્ર જિલ્લા પોલીસમાં દોડધામ મચી ગઈ છે. આ પહેલા પણ અનેક વાર સબજેલમાંથી કેદીઓ ફરાર થયા છે. આ પહેલા કેદીઓ ફરાર થવાની ઘટના બની છે. મોડી રાત્રે તમામ કેદીઓ ફરાર થતા પોલીસ તંત્રમાં દોડધામ. દાહોદની દેવગઢ બારિયા સબજેલમાંથી કેદીઓ ફરાર થયા છે. સબજેલનું તાળું તોડીને 13 કેદીઓ ફરાર થયા છે. સંવાદદાતા હરીન જોડાયા છે. હરીન, સબજેલનું તાળું તોડી 13 આરોપી ફરાર થઈ ગયા છે, જણાવશો આ અંગે શું કાર્યવાહી થઈ રહી છે? જી, સૌ પ્રથમ તો આપને જણાવી દઉં કે જે દેવગઢ બારિયાની કબજેલ છે તેના બેરેક નંબર 1 તથા બેરેક નંબર 3 નું તાળું તોડીને કેદીઓ ફરાર થયા હતા અને બેરેકનું તાળું તોડ્યા બાદ તમામે તમામ કેદીઓ જે સબજેલની દિવાલ છે તે કૂદીને ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. અને જે 13 કેદીઓ છે તેમાંથી 8 જેટલા કેદીઓ ખૂબ જ કુખાર લૂંટ તેમજ મર્ડર જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. અન્ય જે આરોપીઓ છે તેઓ પ્રોહી તેમજ બળાત્કાર જેવી ઘટનાઓમાં સંડોવાયેલા છે. આ સમગ્ર ઘટનાને લઈને હાલ પોલીસ દોડતી થઈ ગઈ છે અને જે બોર્ડર વિસ્તારો છે તે સમગ્ર એરિયાઓને સીલ કરી તમામે તમામ કેદીઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે. જી જી, આભાર આપનો તમામ માહિતી બદલ. દિલ્હીમાં સમાચાર નાપાક. સાયબર એટેકથી બચવા ચેતવણી આપવામાં આવી છે. સેનાએ આરોગ્ય સેતુ એપ અંગે જાહેર કરી માર્ગદર્શિકા. અજાણી લિંકથી આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ ન કરવા અપીલ કરી. અજાણી લિંકમાં પાકિસ્તાનની સાયબર એટેકનો ખતરો રહેલો છે. સેનાએ પોતાની તમામ પાંખના સૈનિકોને પણ સચેત કરી દીધા છે. નાપાક સાયબર એટેકથી બચવા ચેતવણી. સેનાએ આરોગ્ય સેતુ એપ અંગે જાહેર કરી છે માર્ગદર્શિકા. અજાણી લિંકમાં પાકિસ્તાની સાયબર એટેકનો ખતરો રહેલો છે. રાજકોટથી સમાચાર. તમામ ડેમોને સૌની યોજનાઓથી ભરવામાં આવ્યા છે. આજે એક ડેમમાં 684 મિલિયન ક્યુબિક ફીટ જેટલું પાણીનો જથ્થો, ન્યારી એક ડેમમાં 561 એમસીએફપી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. બે ડેમોમાંથી રોજ 5 મિલિયન ક્યુબિક ફીટ પાણીનો વપરાશ થઈ રહ્યો છે. ગત વર્ષે સારા વરસાદ છતાં રાજકોટના ડેમ ખાલી થયા હતા. તમામ ડેમોને નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા છે. રાજકોટમાં આજી 1, ન્યારી 1 અને ભાદર 1માંથી ડેમમાંથી પાણી આપવામાં આવે છે અને પ્લસ આપણને નર્મદાની કેનાલોમાંથી પાણી આપવામાં આવે છે. ન્યારી 1ની પરિસ્થિતિ એવી છે અત્યારે કે કુલ 684 એમસીએફટી પાણી આજી 1માં છે, ન્યારી 1માં 561 એમસીએફટી પાણી છે અને ભાદર 1માં 2693 એમસીએફટી પાણી છે. આપણે 15 જુલાઈ સુધી ન્યારી 1 અને આજી 1 માંથી ચાલે એમ છે અને 31 જુલાઈ સુધી ભાદરમાં પાણી ચાલે એટલું છે.